મુંદ્રાના મંગરાવાડી વિસ્તારથી લઈને આગા ખાન સ્કૂલ સુધીના રોડનું ખાતમુહૂર્ત મુંદ્રા માંડવીના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મંગરા ચોકડી પાસે જાડેજા પરિવાર દ્વારા સ્વખર્ચે પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુંદ્રાના મંગરાવાડી વિસ્તારમાંથી લઈ આગા ખાન સ્કૂલ સુધીનો 1 કિલોમીટર રસ્તાના કામ કરવા માટે 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં મુંદ્રા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે મંગરા ચોકડી પર મંગરા ગામના જાડેજા પ્રાગજી જસાજી પરિવાર તરફથી સ્વખર્ચે નિર્માણ પામનારા પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે ગ્રામજને પણ ગામના વિકાસને કામને વધાવ્યું હતું અને ધારાસભ્ય તેમજ જાડેજા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાનાથી સંપન્ન થયું. આ ઉપરાંત મંગરા અને મુંદ્રા વચ્ચે બંને સાઈડથી સીસી રોડ બની ગયેલો વર્ષો પહેલા, પરંતુ વચ્ચેનો 1 કિલોમીટર જેવો કટકો બાકી હતો. અમે ગ્રામજનો તરફથી વારંવાર રજૂઆતો કરી અને જ્યારે વિરેન્દ્રસિંહ જાડેજા પાસે આ રજૂઆત પહોંચી, અમે લોકો ત્યાં ભચાઉ ગયા અને બાપુને રજૂઆત કરી કે 1 કિલોમીટર જેટલો રસ્તો છે, અમને ચોમાસામાં બહુ તકલીફ પડે છે અને 1 કિલોમીટર માત્ર રસ્તો બાકી છે. તરત જ એમણે ઓન ધ સ્પોટ 50 લાખ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી અને આ સપનું પણ અમારું પરિપૂર્ણ કર્યું. એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એટલે અમારા મંગરાની વર્ષો જૂની જે માંગણીઓ છે એ એક પછી એક આવા લોકલાડીલા અને યશસ્વી જ્યારે વડા ધારાસભ્યશ્રી મળ્યા છે ત્યારે અમે જે જે માંગણીઓ મૂકતા હોઈએ તરત જ એમનો સ્વીકાર કરતા હોય છે, એનું ખાતમુહૂર્ત કરતા હોય છે અને એ જ ખાતમુહૂર્ત થાય અને એનું લોકાર્પણ પણ અમારા ધારાસભ્યશ્રી કરતા હોય છે. મંગરા ગામની અંદર તો હમણાં જે ચાંદુભાઈ વાત કરી એ રીતે જે 1 કિલોમીટર જેવો રસ્તો બાકી હતો એ 50 લાખના ખર્ચે ખાતમુહૂર્ત થયું. સાથે સાથે એક અમારો મંગરા ગામ અને એમાં મોગીબાપ રાજજી પરિવાર તરફથી જે ગેટ બનાવવા માટે કરીને એ પોતે પોતાના ખર્ચે બનાવે છે અને એમને ખરેખર અમે બધા ધન્યવાદ આપીએ છીએ કે આજની તારીખે એમણે ગામની અંદર પ્રથમ ગેટ બનશે અને ઇતિહાસમાં એમનું નામ રહેશે. તો એ લોકોને મહાશાપુરા અને પ્રાર્થના કરીએ કે વધુમાં વધુ શક્તિ આપે અને ગામના વિકાસમાં સહયોગી થાય. વિરેન્દ્રસિંહ જાડેજા જે રાજપૂત સમાજના પ્રમુખ છે એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ આશીર્વચન આપ્યા છે અને બાકીના જે કામો ગામના અંદર બાકી છે એ પણ કરવાની એમણે ખાતરી આપી છે. આપણે જે જગ્યા ઉગ્યા છીએ એ પણ રોડ મંગરાથી બોરારા સુધીનો ડબલ માર્ગ બનાવવાની તૈયારીમાં છે અને એના ટૂંક સમયમાં એનો પણ ખાતમુહૂર્ત અને ઓપનિંગ થશે. જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મુંદ્રા, કચ્છ.